नमस्कार मित्रों, आजना आ वीडियो में आपणे सांभळीशुं पापमोचीनी एकादशीनी व्रत कथा। तो मित्रों, तमे जो मारी चेनल में नवा होय तो मारी चेनल ने लाइक करी सब्सक्राइब जरूर थी करजो अने साइड में आई बेल बटन छे तेने प्रेस जरूर थी करजो जेथी तमने नवा नवा वीडियो नी नोटिफिकेशन पहला मळे। तो आपणा ऋषि मुनिए पाप पुण्यनो स्वर्ग नर्कनो आदिनो विचार ध्यान में लई मनुष्यने सारा मार्गे चालवा, सारा कर्मों करवा, जप तप व्रत उपवास करवा सूची सूचन करेलू छे। आमानु एक व्रत छे एकादशी। एकादशी एटले अग्यारस। दर मासमां बे अग्यारस आवे छे, एक शुक्ल पक्षनी अने एक कृष्ण पक्षनी। आम बार मासनी चौवीस एकादशीनो खूब ज महिमा छे। भगवान वासुदेवने एकादशी खूब ज प्रिय छे। जे मनुष्य एकादशीनुं व्रत करे छे ते ऐश्वर्य धन धान्य यश कीर्ति अने मोक्ष पामे छे अने सर्व सुख प्राप्त करे छे। आ पापमोचीनी एकादशीनी कथा भविष्य पुराणमां कृष्ण अने युधिष्ठिर वच्चेनी वातचीतमां आवे छे। हिंदु पंचांग अनुसार चैत्र मासनी कृष्ण पक्षनी एकादशीने पापमोचीनी एकादशी कहे छे। आ एकादशीना नामथी ज ए नक्की थई जाय छे कि ते पापोनो नाश करवावाळी एकादशी छे। आम आ दिवसे व्रत करवानो खूब ज महिमा छे अने व्रतधारी पापमोचीनी एकादशी व्रत जरूरथी करे छे। तो चालो सांभळीए पापमोचीनी एकादशीनी व्रतकथा। महाराज युधिष्ठिरे श्री कृष्ण पासेथी फागण महिनाना कृष्ण पक्षनी एकादशी विषे जाणવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેઓ બોલ્યા, રાજન, હું તમને આ વિષે એક પાપનાશક ઉપખ્યાન કહું છું કે જે ચક્રવર્તી નરેશ માંગાતાના પૂછવાથી મહર્ષિ લોમેશે કહ્યું હતું। માંગાતાએ પૂછ્યું, ભગવાન, હું લોકોના હિતની ઈચ્છાથી એ સાંભળવા ઈચ્છું છું કે ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે, એની વિધિ શું છે અને એના વ્રતની શું ફળ પ્રાપ્ત થાય છે, કૃપા કરીને આ બધું મને કહો। લોમેશજીએ કહ્યું, નરેશોમાં શ્રેષ્ઠ રાજન, પૂર્વકાળની વાત છે, અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામના વનમાં કે જ્યાં ગાંધર્વોની કન્યાઓ પોતાના કિન્નરો સાથે વાઘો વગાડીને વિહાર કરે છે, ત્યાં મંજુઘોષા નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઈ। મહર્ષિ ચૈત્રરથ વનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા। મંજુઘોષા મુનિના ભયથી આશ્રમથી એક કોસ દૂર રોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી વગાડતી મધુર ગીતો ગાવા લાગી। મુનિશ્રી મેઘાવી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા અને એ સુંદર અપ્સરાને આ રીતે ગાતી જોઈને આ કારણ જ મોહને વસીભૂત થઈ ગયા। મુનિની આવી અવસ્થા જોઈને મંજુઘોષા એમની પાસે આવી વીણા નીચે મૂકીને એમને આલિંગન કરવા લાગી। મેઘાવી પણ એની સાથે રમણ કરવા લાગ્યા। દિવસ રાતનું પણ ભાન ન રહ્યું। આ રીતે ઘણા દિવસો પસાર થઈ ગયા। સમય થતાં અપ્સરા બોલી કે હે મુનિશ્રી, મેઘાવીને કહે છે કે મને હવે મારા લોકમાં જવાની રજા આપો। મેઘાવી બોલ્યા, દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી મારી પાસે જ રહો। અપ્સરાએ કહ્યું, અત્યાર સુધી કોણ જાણે કેટલી સંધ્યાઓ જતી રહી, મારા પર કૃપા કરીને વીતેલી સમયનો વિચાર કરો। લોમેશજી કહે છે, રાજન, અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઈ ગયા। એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ બતાવ્યો તો ખબર પડી કે મંજુઘોષા સાથે રહેતા એમને 57 વર્ષ થઈ ગયા। અપ્સરાને પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણીને મુનિને એના પર ઘણો ક્રોધ આવ્યો। એમણે શ્રાપ આપતા કહ્યું, પાપીણી, તું પિશાચીની બની જા। મુનિના શ્રાપથી વિચલિત થવા છતાં એ વિનયથી મસ્તક નમાવીને બોલી, મુનિવર, મારા શ્રાપનો ઉદ્ધાર કરો। સત્ય પુરુષો સાથે 7 વાક્યો બોલવાથી અથવા 7 ડગલા ચાલવા માત્રથી જ એમની સાથે મિત્રતા થઈ જાય છે। હું તો અનેક વર્ષો સુધી આપની સાથે રહું છું, આથી સ્વામી મારા પર કૃપા કરો। મુનિ બોલ્યા, ભદ્રે, શું કરું, તે મારી વર્ષોની તપસ્યાનો નાશ કરી દીધો છે, છતાં પણ સાંભળ, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ છે પાપમોચીની। એ શ્રાપથી મુક્ત કરનારી અને બધા પાપોનો ક્ષય કરનારી છે। સુંદરી, એનું જ વ્રત કરવાથી તારું પિશાચપણું દૂર થશે। આમ કહીને મુનિશ્રી મેઘાવી પોતાના પિતા મુનિવર ચૈવનના આશ્રમ પર ગયા। એમને આવેલા જોઈને મુનિવરે પૂછ્યું, હે પુત્ર, આ શું કર્યું, તે તો તારા પુણ્યનો નાશ કરી દીધો। મેઘાવી બોલ્યા, પિતાશ્રી, મેં અપ્સરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે, હવે આપ જ એનું પ્રાયશ્ચિત બતાવો કે જેથી મારા પાપનો નાશ થઈ જાય। ત્યારે ચૈવનજી બોલ્યા, પુત્ર, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે પાપમોચીની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી તારા પાપોનો વિનાશ થઈ જશે। પિતાનું આ કથન સાંભળીને મેઘાવીએ એનું વ્રત કર્યું, આથી એમના પાપો નષ્ટ થઈ ગયા। આ જ પ્રમાણે મંજુઘોષાએ પણ વ્રતનું પાલન કર્યું। પાપમોચીનીની વ્રત કરવાથી એ પિશાચીઓનીમાંથી મુક્ત થઈ અને દિવ્ય રૂપધારીની શ્રેષ્ઠ અપ્સરા બનીને
સ્વર્ગલોકમાં જતી રહી. શ્રી કૃષ્ણ કહે છે કે રાજન, જે મનુષ્ય પાપમોચીની એકાદશી વ્રત કરે છે એમના બધા જ પાપો આપોઆપ જ નષ્ટ થઈ જાય છે. આ મહાત્મનો પાઠનથી અને સાંભળવાથી બહુ મોટું ફળ મળે છે. માટે હે રાજન, પાપમોચીની એકાદશી કરવી ઘણી જ અગત્યની છે. અહીં એકાદશીની વ્રતકથા સંપૂર્ણ થાય છે. તો મળતા રહીશું આવા જ નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.